मॉर्निंग टू ऑल। इंडस्ट्रियल डेटा कॉम्युनिकेशन में चैप्टर नंबर 3 है, नेटवर्क मीडिया एंड हार्डवेर। ओके, एम ट्रांसमिशन मीडिया आप समझीशू। ओके, तो आ एक पर्सन है पी वन और आ पी टू पर्सन है। ओके, आ है ये बोले छे, ओके, अने आ है ई सांभळे छे। ओके, आ बोले छे अने आ सांभळे छे। टेक्निकल भाषा में कहो, ओके, तो आ सेंडर छे अने आ छे ई रिसीवर छे। ओके, आ सेंडर छे अने आ रिसीवर छे। ओके, हवे आमां माध्यम शुं थयुं? माध्यम तो अवाज। माध्यम शुं थयुं? अवाज। तो अवाज जे छे ई शुं थयुं? मीडियम थयुं। ओके, ए माध्यम थयुं, ए शुं थयुं? मीडियम। ओके, हवे फॉर एक्जाम्पल तमे लई लो, आनी पासे एक पर्सन छे, आनी पासे फोन छे, आनी पासे पण फोन छे। ओके, हवे ए दूर छे, दूर एटले के आ राजकोट छे, आ भावनगर छे। ओके, बन्ने वच्चे जे कॉम्युनिकेशन थाय छे, ओके, तो कोना द्वारा कॉम्युनिकेशन थाय छे? तो के फोन द्वारा। ओके, सेलफोन द्वारा कॉम्युनिकेशन थाय छे। तो फोन छे ए शुं थयुं? माध्यम। ए शुं थयुं? ट्रांसमिशन मीडियम। ओके, हवे तमने आइडिया आव्यो के ट्रांसमिशन मीडियम एटले के माध्यम। ओके, हवे एक बे पीसी लई लईए, બે પીસી લઈ લઈએ અલગ અલગ। ઓકે, ડિવાઇસ વન અને ડિવાઇસ ટુ, બરાબર। હવે આને મારે કનેક્ટ કરવા હોય, ઓકે, આને મારે કનેક્ટ કરવા હોય, આ સીપીયુ છે, બરાબર। આને મારે જો કનેક્ટ કરવા હોય, માહિતી ટ્રાન્સફર કરવી હોય, ડેટા ટ્રાન્સફર કરવો હોય, બરાબર, તો હું તો બે પ્રકારે કરી શકું। એક વાયર થ્રુ કરી શકું, એક વાયર થ્રુ ડેટા ટ્રાન્સફર કરી શકું, અને બીજું છે એ વાયરલેસ થ્રુ डेटा ट्रांसफर करी सकूँ। ओके, अहीं सुधी बधाने क्लियर? हवे जे वायरलेस छे ए पण आपणे समजीशुं, अने केबल द्वारा छे ए पण आपणे समजीशुं। ओके, जे बे प्रकारना ट्रांसमिशन मीडियम छे। ओके, गाइडेड मीडिया एटले के वायर्ड मीडिया, एटले जे वायर द्वारा कॉम्युनिकेशन थाय छे, अने अनगाइडेड मीडिया एटले के वायरलेस मीडिया, एटले के जे वायरलेस द्वारा ट्रांसफर मेसेज करी शकीए छीए। ओके, हवे આજે વાયર દ્વારા આપણે જે કનેક્ટ કરીએ, ઓકે, વાયર દ્વારા કનેક્ટ કરીએ, એને જે સીપીયુ હોય અથવા તો આપણું લેપટોપ હોય ત્યાં એક પોર્ટ હોય છે, એને શું કહેવાય? NIC, ઓકે, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ। નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, પહેલાના ટાઈમમાં જે NIC હતું એ આવતું નહીં, એ અલગથી લેવું પડતું, અત્યારે બધામાં ઇનબિલ્ટ હોય છે। ઓકે, અત્યારે બધામાં ઇનબિલ્ટ આપે છે। લેપટોપમાં તમે જોવો જે પોર્ટ હોય છે, લેન કેબલનો પોર્ટ હોય છે, ઓકે, એ તમે ડાયરેક્ટ એમાં લગાવી શકો છો, બરાબર। એ તમને એક તમને ફોટો બતાવું। ઓકે, તો તમે જોઈ રહ્યા છો, ઓકે, આ જે સીપીયુ છે, સીપીયુ એમાં આ લેન કેબલ। ઓકે, તો પહેલાના ટાઈમમાં આ અલગ આવતા, જે અલગ આપણે રાખતા। ઓકે, હવે આ જો ખરાબ થઈ ગયું હોય, ઓકે, તો આ પણ નવું પરચેસ કરી અને આ પણ કરી શકું। ઓકે, વાત કરીએ હવે ટ્રાન્સમિશન મીડિયાના બે પ્રકારની, જે કેટેગરીમાં બે ડિવાઈડ કર્યા, એ ગાઈડેડ મીડિયા અને અનગાઈડેડ મીડિયા। ઓકે, તો ગાઈડેડ મીડિયામાં ટ્વિસ્ટેડ પેર કેબલ, કોક્સિયલ કેબલ, ફાઈબર કેબલ, જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થતી ગઈ, બરાબર, એવી રીતે કેબલ પણ એડવાન્સ થતા ગયા, એમાં સુધારો પણ થતો ગયો। ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કોક્સિયલ કેબલ આપણે જોઈએ, પછી ટ્વિસ્ટેડ પેર કેબલ જોશું, અને પછી ફાઈબર ઓપ્ટિક કેબલ જોશું, બરાબર। હવે કોક્સિયલ કેબલ જે છે એને કોક્સ કેબલ પણ કહેવામાં આવે છે, કોક્સિયલ કેબલ પણ કહેવામાં આવે છે। એક ફેક્ટ વસ્તુ છે કે 1 જાન્યુઆરી 1969 અમેરિકાએ ડિફેન્સ એકેડમીએ અમેરિકાએ આર્પાનેટ બનાવ્યું, ત્યારે કોક્સિયલ કેબલનો ઉપયોગ કર્યો હતો। ઓકે, કોક્સિયલ કેબલની શરૂઆત ત્યારે થઈ, તો કોક્સિયલ કેબલ ત્યારે બહુ મોટા મોટા કોક્સિયલ કેબલ હતા, ઓકે, જે અત્યારે એને સાચવીને રાખ્યા છે। ઓકે, જે પહેલાના જમાનામાં જે કેબલો યુઝ થતા એ, બરાબર। હવે કોક્સિયલ કેબલની આપણે વાત કરીએ પહેલા, તો ઓકે, કોક્સિયલ કેબલ છે ને એ તમે તમારા ઘરમાં અને અથવા તો ગમે ત્યાં તમે આ કોક્સિયલ કેબલ જોયેલો હશે। ઓકે, આપણું ટીવી છે, જે આપણું ડીશ ટીવી હતું, ઓકે, એમાં સેટલ બોક્સમાં આપણે જે કેબલ કેબલનો જે યુઝ કરતા, ઓકે, એ જ આ કેબલ છે, કોક્સિયલ કેબલ। ઓકે, તમને એક પિક્ચર દ્વારા તમને બતાવીશ, આમાં તમને ફિગરમાં કદાચ આઈડિયા ન આવે, બરાબર। તો આની વાત કરું કોક્સિયલ કેબલની, તો આમાં કોક્સિયલ કેબલ જે છે એ કોક્સિયલ કેબલ એક ઇલેક્ટ્રિકલ કેબલ છે, જેમાં કોપરનું કંડક્ટર હોય છે,
જે તમને આ દેખાય છે કોપરનું કન્ડક્ટર હોય છે અહીંયા, કોપર એટલે કે તાંબુ, તાંબાનો વાયર એક નીકળેલો હોય બરોબર, એ કોપરનું કન્ડક્ટર હોય છે, એની ચારે બાજુ ઇન્સ્યુલેટેડ સીલ્ડ હોય છે, આ બધા ઇન્સ્યુલેટેડ સીલ્ડ હોય છે બરોબર, મેટલ હોય છે બરોબર, એના કારણે ઇન્ટરફેરન્સ અને ક્રોસટોક રોકે છે. ઓકે, આમાં નોઇસ ન આવે, ક્રોસટોક ન થાય, ઇન્ટરફેરન્સ ન થાય, એના માટે આ ચાર પડ ચડાવવામાં આવ્યા છે બરોબર. તો આગળ વધીએ, તો સૌથી વધારે આ જે કેબલનો છે એ યુઝ ક્યાં થાય છે, તો કે ટીવીમાં. ઓકે, ટીવી કેબલમાં યુઝ આનો થાય છે. ઓકે, હવે આ કેબલની મદદથી ટીવી અને સેટલ બોક્સ વચ્ચે કનેક્શન કરીએ છીએ બરોબર, ટીવી અને સેટલ બોક્સ વચ્ચે કનેક્શન કરીએ છીએ. સેટલ બોક્સ, જેથી સેટલ બોક્સથી આવતા સિગ્નલ છે એની ક્વોલિટી સારી થાય છે બરોબર. ઓકે, પછી જે આ કેબલ છે એનો જનરલી યુઝ કેબલ ઓપરેટરો, ટેલિફોન કંપની અને દુનિયાભરના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા ગ્રાહકોને ડેટા, ઓડિયો, વિડીયો કોમ્યુનિકેશન સર્વિસ દેવા માટે થાય છે. ઓકે, હવે આનું કોક્સિયલ કેબલ, જો ક્લાસિફિકેશનની વાત કરો, કોક્સિયલ કેબલની ક્લાસિફિકેશનની વાત કરું તો જનરલી ત્રણ કેટેગરી છે. ઓકે, ફર્સ્ટ આરજે 59 બરોબર, જેનો ઇમ્પીડન્સ છે 75 વોટ, જેનો ઉપયોગ ક્યાં થાય, ટીવી કેબલમાં. ઓકે, યાદ રાખજો ત્રણે ત્રણ, આરજે 59. ઓકે, પછી આરજે 58 બરોબર, જેનો ઇમ્પીડન્સ છે 50 વોટ, એનો ઉપયોગ થીન ઇથરનેટ. ઓકે, થીન ઇથરનેટ અને થીક ઇથરનેટ આપણે આગળ આવશે. ઓકે, હું તમને PDF આપીશ, એમાં પણ સારી રીતે બધું આપ્યું છે, થીક ઇન્ટરનેટ અને થીન ઇથરનેટ. ઓકે, પછી આરજે ઇલેવન જે છે એનો ઇમ્પીડન્સ છે 50 વોટ, જેનો ઉપયોગ થાય છે થીક ઇથરનેટમાં. ઓકે, પછી જો આની સ્ટ્રક્ચરની વાત કરીએ, ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાત કરીએ બરોબર, તો આ કેબલ હમણાં તમને બતાવું છું. જે આ કેબલ આવી રીતે કંઈક હોય છે. ઓકે, અહીંયા કન્ડક્ટર હોય છે. ઓકે, એની ચારે બાજુ લેયર બનેલું હોય, ચાર લેયરનું બનેલું હોય છે, જે ઇન્ટર પાર્ટ એટલે કે કોપર વાયરનો બનેલો હોય છે જે ઇન્ટર પાર્ટ હોય છે, એ અંદરનો જે વાયર હોય છે એ કોપર વાયરનો બનેલો હોય છે, અને એ મુખ્ય કેબલનો ભાગ હોય છે, કોક્સિયલ કેબલમાં બરોબર. તો આ જે કોપર વાયર છે એની બહાર ઇન્સ્યુલેટરનું લેયર હોય છે. ઓકે, આ કોપર લેયર છે, એની બહાર ઇન્સ્યુલેટરનું લેયર હોય છે, ઇન્સ્યુલેટરની ઉપર એલ્યુમિનિયમ અને કોપરનું શીલ્ડ લગાવેલું હોય બરોબર, આની ઉપર ઇન્સ્યુલેટરનું અને એલ્યુમિનિયમનું કવર લગાડેલું હોય બરોબર, અને સૌથી બહાર પ્લાસ્ટિકનું એક કવર લગાવેલું હોય છે જે વાયરને સેફ્ટી પ્રોવાઈડ કરે. ઓકે, જે આ પ્લાસ્ટિકનું કવર લગાવેલું હોય છેલ્લે બરોબર, એ શું કરે છે, તો કે સેફ્ટી પ્રોવાઈડ કરે છે. ઓકે, આ કોક્સિયલ કેબલને. ઓકે, આ એક તમને ફિગર બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે. જો આ કોક્સિયલ કેબલ તમે જોઈ રહ્યા છો, ઓકે, આ રીતે કંઈ કોઈના બધાએ તમે જોયેલો હશે. ઓકે, આ જે તાંબાનો વાયર છે, જે આ કન્ડક્ટર છે, સેન્ટ્રલ કન્ડક્ટર કહેવાય. ઓકે, પછી આ જે ઇન્સ્યુલેટર કરેલું હોય છે બરોબર, એની ઉપર શીલ્ડ લગાવેલું હોય છે. ઓકે, એની ઉપર બ્રાઇડેડ સીલ લગાવેલું હોય છે બરોબર, અને આઉટર જેકેટ જે પ્લાસ્ટિકનું કવર હોય છે સેફ્ટી પ્રોવાઈડ કરે છે. ઓકે, આ કેબલ તમે બધાએ જોયેલો હશે. ઓકે, અને આનું જે જેક હોય છે, જેને આપણે સેટલ બોક્સમાં એપ્લાય કરીએ છીએ, ઓકે, એ પણ તમે જોયેલો હશે. ઓકે, હવે ટાઈપ્સ ઓફ કોક્સિયલ કેબલની વાત કરું તો થીક કોર અને થીન કોર, થીક નેટ કોર. ઓકે, તો થીક નેટ કોર કોક્સિયલ કેબલમાં શું હોય, તો કે આ કેબલની મેટલ કોર એટલે કે ઇનર કન્ડક્ટર, જે વચ્ચેનો જે મુખ્ય મેં તમને વાયર કીધો હતો, ઓકે, એ કોપરનો બનેલો હોય છે અને એ મોટો હોય છે. શેમાં? થીક નેટમાં. ઓકે, એમાં મોટો હોય છે બરોબર, એના કારણે, એની મોટાઈને કારણે એની ફ્રીક્વન્સી સ્પીડ હાઈ હોય છે અને 500 મીટર સુધી સિગ્નલ આરામથી ટ્રાન્સમિટ કરી શકે છે. ઓકે, પછી થીન નેટ કોર કોક્સિયલ કેબલની વાત કરીએ તો થીન નેટ કોરમાં ઇનર કન્ડક્ટરની જાડાઈ ઓછી હોય છે, કેની કમ્પેરમાં, થીકની કમ્પેરમાં બરોબર, જાડાઈ ઓછી હોય છે, એના કારણે ફ્રીક્વન્સી લો હોય છે, ફ્રીક્વન્સી સ્પીડ લો હોય છે અને લગભગ 200 મીટર સુધી સિગ્નલ આરામથી
ટ્રાન્સમિટ કરે છે, બંનેમાં એટલો ડિફરન્સ છે. ઓલે જે થીન નેટમાં શું હોય તો જાડાઈ ઓછી હોય છે અને થીક નેટમાં જાડાઈ વધારે હોય છે, એના કારણે ફ્રિકવન્સી સ્પીડ હાઈ હોય છે અને આમાં લો હોય છે. હાઈ સ્પીડ હોય એટલે કે જેની એની ટ્રાન્સમિટ કરવાનું જે કેપેસિટી છે એ વધારે હોય છે અને આની કેપેસિટી ઓછી છે. ઓકે, તો વર્કિંગની વાત કરું તો કોક્સિયલ કેબલમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ કન્ડક્ટરમાં કરંટ ફ્લો કરે છે અને કરંટ જે છે એ ઇક્વલ અને ઓપોઝિટ હોય છે. ઓકે, અને એપ્લિકેશન જે છે એ સૌથી વધારે, મેં તમને વાત કરી કે સૌથી વધારે એન્ટેનાને ટીવી અથવા તો સેટલ બોક્સમાં જોડવામાં આવે છે, વીસીઆરમાં ઉપયોગ થાય છે, કોમ્પ્યુટરના વાયર કનેક્ટિવિટી માટે થાય છે, સિક્યુરિટી સિસ્ટમ માટે થાય છે. ઓકે, શેર્ડ કેબલ નેટવર્કમાં, ઓકે, ડિજિટલ ટેલિફોન નેટવર્કમાં, કેબલ ટીવી નેટવર્કમાં, ટ્રાન્સમિશન લાઇન ફોર રેડિયો ફ્રિકવન્સી સિગ્નલમાં, સીસીટીવીમાં. ઓકે, અને એડવાન્ટેજીસ જો જોઈએ તો લો કોસ્ટ છે. ઓકે, કોક્સિયલ કેબલ હાઈ ફ્રિકવન્સી એપ્લિકેશન માટે વધારે યુઝ થાય છે, હાઈ ફ્રિકવન્સી એપ્લિકેશન માટે વધારે યુઝ થાય છે, એનો એડવાન્ટેજીસ છે. આ કેબલ ઈએમઆઈ એટલે કે ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ટરફેરન્સ ઓર આરએફઆઈ રેડિયો ફ્રિકવન્સી ઇન્ટરફેરન્સ ખૂબ કામમાં આવે છે આ કેબલમાં. ઓકે, કોક્સિયલ કેબલની બેન્ડવિડ્થ વધારે હોય છે ટ્વિસ્ટેડ પેર કેબલની તુલનામાં. ઓકે, આની બેન્ડવિડ્થ વધારે હોય છે ટ્વિસ્ટેડ પેર કેબલની તુલનામાં. ઓકે, હાઈ ફ્રિકવન્સી રેટ. ઓકે, આ બધા એના એડવાન્ટેજીસ હતા. હવે ડિસએડવાન્ટેજીસ આમાં નથી લખ્યા, બટ વાત કરું ડિસએડવાન્ટેજીસની, તો જો મેઇન જે કેબલ મારો છે એ ખરાબ થઈ જાય અથવા તો એમાં કાંઈ કેબલ ફોલ્ટ થઈ જાય તો મારું આખું નેટવર્ક બંધ થઈ શકે છે. ઓકે, અને બીજો એનો ડિસએડવાન્ટેજીસ એવો છે કે હું આ જે કેબલ છે એને લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાન્સમિટ ન કરી શકીએ આપણા કેબલ. ઓકે, તમે જોયું હશે કે મારું ગામ છે બરોબર, એમાં આપણે ડીશ ટીવી છે. ઓકે, ડીશ ટીવી છે, આ એક ગામ છે બરોબર, ત્યાંથી બીજા ગામમાં કેબલ ટ્રાન્સફર થાય છે. ઓકે, કેબલ ટ્રાન્સફર થાય છે. હવે જો એનું ડિસ્ટન્સ વધારે હશે, એનું ડિસ્ટન્સ વધારે હશે, ફોર એક્ઝામ્પલ 50 કિલોમીટર રાખીએ, એનું ડિસ્ટન્સ 50 કિલોમીટર રાખીએ, તો એ જે ડિસ્ટન્સ વધી જાય, ઓકે, તો એનું નોઈઝ જે આપણે સેટલ બોક્સ છે, ઓકે, આપણે ટીવી છે એમાં નોઈઝ આવે, આપણને સરખું એમાં ઇન્ટરફરન્સ થાય અને નોઈઝ વધારે આવે. ઓકે, ટૂંકમાં એમાં એરર આવે. ઓકે, તો એના માટે મારે જે રિપીટર યુઝ કરવા પડતા, ઓકે, રિપીટર યુઝ કરવા પડતા, તમે ઘણી જગ્યાએ જોયું હશે. ઓકે, તમને એક પિક્ચર બતાવું, તમને આઈડિયા આવશે. જો આ તમે જોઈ રહ્યા છો, આ જે કેબલો છે, જે કોક્સિયલ કેબલો બધાય બરોબર, તો હવે આવા તમને ડબ્બીઓ દેખાતી હશે બરોબર, આ ડબ્બીઓ દેખાય છે, એ શું કરે છે, એ સિગ્નલને સ્ટ્રોંગ બનાવી દે છે. ઓકે, એને હું એમ નથી કહેતો કે આ ફિક્સ કંઈ એનું કંઈ ટ્રાન્સમિશન હોય છે બરોબર, એનું કંઈ ડિસ્ટન્સ ફિક્સ હું નથી કહેતો કે ફિક્સ ડિસ્ટન્સ હોય છે, પણ માની લ્યો કે 10 કિલોમીટર સુધી એનું ટ્રાન્સમિશન રેટ એટલી છે. ઓકે, તો 10 કિલોમીટર પછી એની જે કેપેસિટી છે, જે સિગ્નલની છે, ઓકે, એ ઓછી થઈ જાય છે, એના કારણે નોઈઝ આવે છે બરોબર. તો આ જે આ બોક્સ છે એ શું કરે છે, એ સિગ્નલને સ્ટ્રોંગ બનાવી દે છે, રિપીટર જેવું કામ કરે છે, એ સિગ્નલને પાછા શક્તિશાળી ને મજબૂત બનાવીને પાછા સેન્ડ કરે છે. ઓકે, એટલે આ જે બોક્સ જે છે એનો યુઝ એટલા માટે થતો. ઓકે ઓકે, તો કોક્સિયલ કેબલ મોસ્ટ એમ્પી છે. એક્ઝામમાં જો આવો ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન કોક્સિયલ કેબલ અને ટાઈપ્સ ઓફ કોક્સિયલ કેબલ બરોબર, તો આ તમને પીડીએફમાં મેં તમને આપ્યું છે, થીક નેટ અને ડાયાગ્રામ સહિત મેં તમને બતાવેલું છે બરોબર. તો આ લખી નાખવાનું અથવા તો મેં તમને સમજાવ્યો એ લખો તોય પણ ચાલશે. ઓકે, થેન્ક યુ.